नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। 11मा धोरणना या लेक्चरमां थोड़ा बेसिक प्रश्न आपणे जोईए। सरस लेक्चर हतो, गयो लेक्चर आप बधा सुधी पहोंची गयो हशे एवी हुं आशा राखुं छुं। હજી એકાદ બે લેક્ચર થોડું બેઝિક થશે, પછી આપણે પાઠની બુકની શરૂઆત કરશું। જેમ જેમ આવતું જશે એમ દીકરા હું તમને કહેતો જાઉં, પણ જે બેઝિકના લેક્ચર ચાલ્યા છે ને, તો બધાને વિનંતી કે આ બેઝિકના લેક્ચરોની ફેર બુક બનાવો, બરાબર। બુકની અંદરથી પણ એવા મુદ્દાઓ હશે કે જે બુકમાં થોડા અઘરા હોય, હું તમને અહીંયા સરળ ભાષામાં કહી તો એની પણ દીકરા તમારે થોડી ફેર બુક બનાવવાની રહેશે 11મા ના બધા। બીજું કોઈ માણસ તમારા બેઝ વગર તમને કેમેસ્ટ્રી ન શીખવી શકે। આ વાત મગજમાં ઉતારી લેજો, એટલે ઇલેક્ટ્રોન રચના બે ચાર વખત હજીમાં દીકરા મોઢે લખવાનો પ્રયત્ન કરજો, એની સંયોજકતા લખવાનો પ્રયત્ન કરજો। એમાં જો તમને કઈ પ્રશ્ન થાય તો મારી દીકરા મને જરૂર અચૂક પૂછજો, બરાબર। તમે મને વોટ્સઅપ નંબર ઉપર તમે પૂછી શકો, અથવા કોઈ ને કોઈ રીતે તમને જે અનુકૂળ લાગે તમે પૂછજો। પણ સરળ છે, ઇલેક્ટ્રોન રચનાના સંયોજકતા એટલી બધી અઘરી વાત પણ નથી। હવે 11 લેક્ચરમાં થોડા બેઝિક સવાલો આપણે જોયા, આજ પણ આપણે થોડા બેઝિક વસ્તુ ભણવાના છે। આજે હું તમને ભણાવવાનો છે બંધ, એટલે સૌપ્રથમ તો સવાલ થાય કે રાસાયણિક બંધ એટલે 10મા ધોરણમાં તો બહુ મોટું કહેવાય, તો 8મા ધોરણથી આપણે રાસાયણિક બંધ ભણવાની શરૂઆત કરી છે। ભાઈ રાસાયણિક બંધ એટલે શું? ગયા લેક્ચરમાં આપણે એક ચર્ચા થઈ કે ભાઈ સક્રિય તત્વો જે પોતાની બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરે, તો પ્રયત્નમાં શું કરશે? તો કે તત્વો એકબીજા સાથે સંગઠન સર્જે, જોડાણ સર્જે છે, બસ એ જોડાણને રાસાયણિક બંધ કહેવાય। તત્વો પોતપોતાની બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે એકબીજા સાથે જોડાણ અનુભવે છે, એકબીજા સાથે જે જોડાણ અનુભવે છે તેને આપણે રાસાયણિક બંધ કહી શકીએ। સેલું અને સર એકદમ સાદી ભાષામાં હું વન્સ અગેન ફરી પાછો રિપીટ કરું છું કે તત્વો પોતાની બાહ્યતમ કક્ષાઓ પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની મદદથી રાસાયણિક બંધ કહી શકાય। પછી રાસાયણિક બંધ ડેપ્થમાં જાઓ તો અલગ અલગ પ્રકારના બંધ, આયોનિક બંધ બને, સહસંયોજક બંધ બને, ધાત્વિક બંધ બને, અલગ અલગ ઘણા બધા બંધો બને છે। પણ બંધ એટલે શું? તો કે તત્વો પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની મદદથી જોડાણ અનુભવે છે, તો તત્વો વચ્ચે થતા આવા જોડાણને રાસાયણિક બંધન કહી શકાય। બંધ છે ને, બંધ રાસાયણિક બંધ જેવી રીતે હોય ને એવી રીતે ભૌતિક બંધ પણ હોય છે। ભૌતિક ભાગીદારી કરે, કઈ પણ કરે, ઇલેક્ટ્રોન ની મદદ થી જો બંધ બનતો હોય તો રાસાયણિક બંધ કહેવાય, પણ ઇલેક્ટ્રોન વગર તત્વો બંધનમાં બંધાય, વિધાઉટ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વગર તત્વો બંધ બનાવે તો એવા બંધને ભૌતિક બંધ કહેવાય છે। સવાલ એ થાય કે સાહેબ ઇલેક્ટ્રોન વગર બંધ બને? હા બંધ બને, પણ એક પ્રકારનું આકર્ષણ, આકર્ષણ એટલે બંધ, આકર્ષણને કારણે તત્વો જોડાય અને જોડાણ એટલે બંધ। પણ ઇલેક્ટ્રોનની મદદથી બંધ બને તો રાસાયણિક બંધ છે, ઇલેક્ટ્રોન વગર બંધ બનતા હોય તો એ ભૌતિક બંધો છે, સમયાંતર છે, જેમ આવતું બધા સેમમાં દીકરા હું તમને શીખવાડી, અત્યારે બંનેના એક એક ઉદાહરણ તમને આપી દઉં છું, બરાબર।
બંને નામને એક એક ઉદાહરણ ભણી લઈએ. સરસ, રાસાયણિક પણ અહીંયા આપણે ભણશું, ભૌતિક બંધ એટલે પછી આ બધી વ્યાખ્યાઓ ડાયરેક્ટ સીધી બુકમાં લખી ન હોય અને હું તમને એવી અઘરી વ્યાખ્યા અઘરી ભાષામાં વ્યાખ્યા શીખવાડવા નથી માંગતો, તમે સમજો એવી સરળ ભાષામાં આપણે વ્યાખ્યાઓ શીખવાની છે. તો સૌ પ્રથમ હું વ્યાખ્યા તમને લખી દઉં, અહીંયા હું લખું છું જોજો. તો કોને કહેવાય રાસાયણિક બંધ? તો કે તત્વો ઇલેક્ટ્રોન થી બંધ બનાવે. બહુ સહેલું, ઓછામાં ઓછા શબ્દોમાં હું સમજાવવાનો પ્રયત્ન કરું. જ્યારે તત્વો બહુવચન કીધું, તત્વ નહીં તત્વો, એકથી વધારે તત્વો ઇલેક્ટ્રોન ની મદદથી અથવા ઇલેક્ટ્રોન થી બંધ બનાવે તો બંધા બંધને રાસાયણિક બંધ કહે છે. વાતમાં કઈ છે એની વાત? બહુ સહેલી વાત છે. તત્વો ઇલેક્ટ્રોન થી બંધ બનાવે એટલે ઇલેક્ટ્રોન ની મદદ થી બંધ બનાવે તો એવા બનતા બંને રાસાયણિક બંધ કેવા? ઇલેક્ટ્રોન વગર કોઈ વિજભાર થી, ઇલેક્ટ્રોન ન પણ કોઈ વિજભાર થી આકર્ષણ અનુભવી બંધ બનાવે તો તેને ભૌતિક બંધ કહે છે. મોટા અક્ષરે મેં વ્યાખ્યાઓ લખી છે, વ્યાખ્યાઓ તમને કોઈ પરીક્ષા નહીં પૂછે, પણ તમને ખબર હોવી જોઈએ કે બે પ્રકારના બંધ છે, ભૌતિક બંધ છે અને રાસાયણિક બંધ છે. આ ભૌતિક બંધ, આ રાસાયણિક બંધ, આપણને કેમિસ્ટ્રી ભણ્યા પહેલા એટલી તો ખબર પડતી હોય છે કે બંધ બે પ્રકારના હોય, ભૌતિક બંધ હોય અને પ્રતિક્રમ રાસાયણિક બંધ હોય. તો સીધી અને સિમ્પલ વાત, ઇલેક્ટ્રોન ની મદદ થી અથવા ઇલેક્ટ્રોન થી બંધ બને તો એને આપણે રાસાયણિક બંધ કહેશું. ઇલેક્ટ્રોન વગર કોઈ વિજભાર ના આકર્ષણ થી જો બંધ બનતો નજીવા એવા વિજભાર હોય અને વિજભાર ના આકર્ષણ અનુભવીને બંધ બનાવે તો તેને ભૌતિક બંધ કહે છે. બરાબર મગજમાં પૂંચાડી લેજો, ઇલેક્ટ્રોન થી બંધ બને રાસાયણિક બંધ કહેવાય, ઇલેક્ટ્રોન વગર બંધ બને ભૌતિક બંધ કહેવાય. ઇલેક્ટ્રોન વગર જે બંધ બનતા હોય એ કોઈ ના કોઈ આકર્ષણ થી બંધ બનતા હોય. અહીંયા લખ્યું છે કોઈ વિજભાર થી આકર્ષણ અનુભવી, કોઈ વિજભાર હોય અને વિજભાર થી આકર્ષણ અનુભવીને તત્વો બંધ બનાવે તો તેવા બંને ભૌતિક બંધ કહેવાય. ટૂંકું કહે છે લોકો, રાસાયણિક બંધ ઇલેક્ટ્રોન થી બનતા હોય, ભૌતિક બંધ ઇલેક્ટ્રોન થી ન બને વિજભાર આકર્ષણ થી બને. આટલું મટી ગયા, યાદ રાખો. હવે આપણે જોઈએ સરસ મજાનું ઉદાહરણ, બંને માં આપણે ઉદાહરણ જોઈશું મજાનું ટોપિક, એક નાનો ટોપિક. હા, 11મા વર્ણની હજી એક એવી પ્રયત્ન ન કહી શકાય, ચિંતાજનક પ્રશ્ન છે કે 11મા વાળા બરાબર હોમવર્ક કરતા નથી. તો મતિગ્રત ખુદ તમે કરો, એમ ન સમજો કે તમારે લોકડાઉન છે, તમારે તો પુષ્કળ સમય છે તમારી પાસે સમયની નાની, પણ આ બધું બેઝિક કરવું અનિવાર્ય છે. આ હાલતું થઈ ગયું તમારું 11મા, મને 2 દિવસમાં તો બુક આવતી કરી દેશો. એટલે તમામ 11મા ધોરણના વિદ્યાર્થીને વિનંતી, થોડું સિરિયસતાથી લ્યો અને નાના નાના લેક્ચર્સ માંથી કરાવો. તમે 1.5 કલાક ન કરી શકો, હોમવર્ક શું મોટી વાત છે? હમણાં 2 દિવસ પછી આપણે ચક્ર હાલતું થઈ જશે, એટલે તમારે એમ જ સમજવાનું કે તમારું 11મું ઘણું બરાબર હાલતું થઈ ગયું છે. અને હવે જો આ જે સ્થિતિ છે એની રાહ જોઈને આપણે નહીં બેસીએ, ક્યારે બધું પૂરું થાય એવું કંઈ નક્કી નથી, બરાબર. એટલે માથી અત્યારથી સિરિયસ થઈ અને ખાલી 1.5 કલાક તમારો અમલ કરવાનો હોય તો એ સરસ રીતે કરશું એવી હું આશા રાખું. તો રાસાયણિક બંધ આપણે પહેલા ભણી પડશે, આપણે ભૌતિક બંધ જોશું. આપણે ભણીએ HCl માં બંધ. HCl આપણે બધાને જાણીએ છીએ, હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય, એમાં આપણે પહેલા રાસાયણિક બંધ બનશું, પછી એમાં ને એમાં જો ભૌતિક બંધ બનાવી બે એક સાથે આવશે એટલે મજા આવશે. મતિકરા જોજો, હવે મારે HCl માં બંધ ભણવો છે તો પહેલા તમારે નક્કી કરવું પડશે કે આ જે HCl છે, તમે જો તમારી સામે મેં લખ્યું છે,
આજે HCl છે એ HCl ના અણુ કેટલા છે અત્યારે એક HCl નો એક અણુ છે સાહેબ તમને કેમ ખબર પડી જોઈને આગળ ક્યાં કે લખું આગળ કે લખું નહીં એક અણુ કેવો પાછળ પણ કઈ નથી પાછળની હમણાં ચિંતા ન કરો આગળ કઈ છે નહીં એટલે એક અણુ છે આ HCl નો આપણી પાસે એક અણુ છે કેટલો અણુ છે એક HCl ના એક અણુમાં તત્વો કેટલા છે બે એક હાઇડ્રોજન છે એક ક્લોરીન છે અચ્છા હાઇડ્રોજન અને ક્લોરીન બે તત્વોના પરમાણુ કેટલા છે એક એક હાઇડ્રોજનનો એક પરમાણુ છે ક્લોરીનનો પણ એક પરમાણુ છે આ સાહેબ આ તમને કેમ ખબર પડી ગઈ તમને આ ખબર પડતી નથી હજી તો ચિંતા નહીં કરતા થોડા દિવસ પછી તમે ભણશો ને ધીમે ધીમે તમને ખબર પડી જશે વચ્ચે હું તમને કઈ કે કેવી રીતે ઓળખવાનું બરાબર અત્યારે ખાલી જે કહું છું ને મારી સામે તો અત્યારે HCl નો આપણી પાસે એક અણુ છે એમાં બે તત્વો છે હાઇડ્રોજન તત્વ છે ક્લોરીન તત્વ છે એના એક એક પરમાણુ છે હાઇડ્રોજનનો એક પરમાણુ છે ક્લોરીનનો પણ એક પરમાણુ છે બે તત્વના એક એક પરમાણુ છે હવે એમની વચ્ચે બંધ જો સમજવો હોય ને તો મારે દીકરા ડેવિન એટલે તમારે એમની ઇલેક્ટ્રોન રચના લખવી પડે તો આપ બધા ઇલેક્ટ્રોન તો બહુ સારી રીતે આવડે છે એટલે આપણે ઇલેક્ટ્રોન રચના લખવાનો પ્રયત્ન કરશું પહેલા હું અહીંયા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખું છું પરમાણુ ક્રમાંક એક હાઇડ્રોજનનો એની એક કક્ષક 1s એમાં એક જ ઇલેક્ટ્રોન આવશે આપ બધા જાણો છો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 એટલે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે મત દીકરાઓ તો એની પહેલી કક્ષા છે જે 1s એમાં જ એક ઇલેક્ટ્રોન આવી જશે એટલે પહેલી છે એ બધું એક જ થયું આને જ કહેશું એની બાહ્યતમ કક્ષા જો હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષા 1s હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે આપણે ગોઠવી દીધો એટલે 1s માં એક ઇલેક્ટ્રોન છે હવે આપણે બીજું તત્વ છે ક્લોરીન તો ક્લોરીન ની માંથી કયા ઇલેક્ટ્રોન રચના લખશું હું અહીંયા નીચે લખશું ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 આપ બધા જાણો છો ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે તો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે મતલબ એવો થયો કે એમાં ઇલેક્ટ્રોન કેટલા હશે 17 તો 17 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે 1s 2s 2p 3s 3p બરાબર ધ્યાનથી જોશો આપ બધાને ઇલેક્ટ્રોન રચના આવડે છે એવી મને આશા છે તો જ આ સમજવાનીમાં દીકરાઓ મજા આવશે આપણે ક્લોરીન ને ઇલેક્ટ્રોન રચના લખીએ ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે એનો મતલબ તેમાં 17 ઇલેક્ટ્રોન છે તો આપણે દીકરાઓ 17 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દઈએ સરસ આપને બધા પ્રેક્ટિસ થયેલી છે 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 17 ક્લોરીન પાસે 17 હતા 17 આપણે ગોઠવી લેગા તેથી ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષા ક્યાંથી છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં નંબર માં ગયો 3 નંબર માં તો 3 નંબર જે આપકો છે એને કેસમાં કરી બાહ્યતમ કક્ષા હવે બાહ્યતમ કક્ષા બાહ્યતમ કક્ષા જો ત્રણ નંબર છેલ્લો નંબર છે એને કેસો આપણે એની બાહ્યતમ કક્ષા થઈ ગઈ બાહ્યતમ કક્ષા હવે મજાની વાત શું છે જો હાઇડ્રોજન અને ક્લોરીન બે જોડાણા છે તો જરા નજર કરીએ કે એની સંયોજકતા શું છે એમની ઈચ્છા શું હશે મેં તમને કીધું કે તત્વો છે ને એ બધા ઈચ્છા ધરાવે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવવાની ઈચ્છા હોય કોઈ ગણતરીમાં ભણી ગયા આગળના લેક્ચરની અંદર કોઈ તત્વને ઇલેક્ટ્રોન ગુમાવવાની ઈચ્છા હોય કોઈ તત્વને ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા હોય કોઈને ભાગીદારી કરવાની ઈચ્છા હોય હવે આ સ્થિતિ કેવી સમજાણી એના ઉપર તત્વો પોતાની ઈચ્છા દાખવશે તત્વો પોતાની વર્તણૂક દાખવશે ગયા લેક્ચરમાં વર્તણૂક વિશે આપણે ચર્ચા કરી હવે હાઇડ્રોજન ની બાહ્યતમ કક્ષામાં જોવા માટે કે એક ઇલેક્ટ્રોન છે ઘટક કેટલો એક તો એ શું ઈચ્છા રાખશે કે મારે એક ઇલેક્ટ્રોન મેળવી લેવો એક ગુમાવવો પડે અથવા એક મેળવવો પડે તો એમની ઈચ્છા હશે કે મને એક ઇલેક્ટ્રોન મળી જાય તો સારું એક છે ને એક મળી જાય બે થી તમે ક્લોરીન ની બાહ્યતમ કક્ષામાં જરા નજર કરો તો 2 ને 2 4 2 6 ને 1 7 ઇલેક્ટ્રોન છે એક જ ઘટે તો 7 ગુમાવવા એના કરતા એક મેળવવો સહેલી વાત છે આગ
તો ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન ઘટે 7 કા ગુમાવવા પડશે, કાંઈક મેળવવો પડશે. તો કયું બેટર રહેશે, 7 ગુમાવવા બેટર છે કે 1 મેળવવો બેટર છે? તો કે ભાઈ 1 મેળવવો બેટર છે, એટલે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા દાખવશે. જો હાઇડ્રોજન ને 1 ઇલેક્ટ્રોન મેળવવો છે, ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન મેળવવો છે, બંને ને 1 1 ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા છે. તો તમને એમ થાય છે હાઇડ્રોજન ને તો 1 ગુમાવવો કે મેળવવો, બે સરખું જ થાય. કાં તો એક ગુમાવવો પડે, કાં તો એક મેળવવો પડે. પણ હંમેશા ગુમાવવું હોય ને એના તો પછી ગુમાવવું પડે એવી સ્થિતિ થઈ, તો બાકી મેળવવાની અંદરો અંદર ઈચ્છા વધારે હોય તો મળી જાય તો સાવ. આપણે બધાને હંમેશા મેળવવાની ઈચ્છા હોય તો ગુમાવવાની ઈચ્છા વધારે હોય. કઈ ઈચ્છા વધારે હોય, ગુમાવવાની ઈચ્છા વધારે હોય કે મેળવવાની ઈચ્છા વધારે હોય? ફોરવીલ આપણી પાસે હોય કોઈ ગુમાવવાની ઈચ્છા હોય કે ન હોય તો મેળવવાની ઈચ્છા હોય? વધારે પડતી ઈચ્છા કઈ હોય? મેળવવાની. એમાં હાઇડ્રોજન માસ વિચાર અમે ઉતાસે, એટલે હાઇડ્રોજન ને 1 ઇલેક્ટ્રોન મેળવવો, ક્લોરીન ને 1 ઇલેક્ટ્રોન મેળવવો, બંને ને 1 1 ઇલેક્ટ્રોન મેળવવાની ઈચ્છા છે. જ્યારે આવી સ્થિતિ થશે કે આપે મારે ઇલેક્ટ્રોન જોઈએ, બોલો મારે ઇલેક્ટ્રોન જોઈએ, બેને ઇલેક્ટ્રોન જોઈએ, કોઈ દેવા વાળું તો છે જ નહીં, તો થશે કેવું? બંને વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થશે. પોઈન્ટ ટુ બી નોટ. જ્યારે એવા તત્વો ભેગા થાય કે એમને ઇલેક્ટ્રોન મેળવવાના જ હોય, અહીંયા બે તત્વો છે, બંને તત્વોને ઇલેક્ટ્રોન મેળવવાના જ છે. જ્યારે ઇલેક્ટ્રોન મેળવવા વાળા જ તત્વો ભેગા થાય તો ત્યારે નક્કી તેમની વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય. 100% ની વાત છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે સાયકલ લેવી હોય અને 1000 રૂપિયા ની સાયકલ આવતી હોય, મારી પાસે 500 રૂપિયા છે, એક બીજો મારો મિત્ર છે એમની પાસે 500 રૂપિયા છે, 1000 રૂપિયા ની સાયકલ આવે તો હું 500 ગોતી પેલા, મને જો કોક આપી દે તો મારે 500 છે ને, 500 મને કોક આપી દે તો મારે 1000 થઈ જાય. એ મૂળભૂત તો હોય, એની પાસે 500 છે ને, 500 જો કોક આપી દીધે એને 1000 થઈ જાય, તો એને મને હું સાયકલ લઈ આવું, મને એમ કે હું સાયકલ લઈ આવું, પણ અમને બેને કોઈ 500 આપે નહીં, પછી અમે બે ભેગા થશું. પછી કે 500 મારી પાસે, હું કઈ 500 મારી પાસે, બે 500 ભેગા કરી આગામી સાયકલ લઈ આવશો. સેમ ટુ સેમ સિચ્યુએશન અહીંયા આવી ગઈ છે, એ જ સ્થિતિ અહીંયા થાય. પેલા હાઇડ્રોજન ને ઈચ્છા રાખે કે બારથી કોઈ આવીને મને આપી જાય, તો ક્લોરીન ને ઈચ્છા હોય કે બારથી કોઈ આવીને મને આપી જાય, તો ખૂબ બે વાર જોશે, ઘણો સમય બે વાર જોઈ કે જો કોઈ ઇલેક્ટ્રોન એમને આપી જાય તો, પણ કોઈ આપવા આવશે નહીં. પછી ભાઈ ભેગા થાય કે તો હવે આલો પાર્ટનરશીપ કરી લઈએ, ભાગીદારી કરી લઈએ. પીએસ કાલસી સાહેબ લખે છે, એવરી એલિમેન્ટ બિહેવ લાઈક એ વન સોસાયટી, તત્વો આપણી જેમ જ વર્તે છે. આપણી જેમ એમને રાહ જોઈ, મને રાહ હતી કે મને કોઈ 500 આપી દે, તો 500 છે, 500 કોઈ આપી જાય તો હું સાયકલ લઈ લઉં. સામે વાળો ભાઈ પણ એની વાર જોતો હોય કે 500 છે, 500 આપી જાય, તો એને એમ કે હું સાયકલ લઈ લઉં, પણ અમને બે ને કોઈ 500 રૂપિયા આપવા આવે નહીં. પછી અંતે થાકી આપણે શું કરીએ? પાર્ટનરશીપ. એમાં તત્વોમાં પણ એવું થશે, તત્વો પણ બે, પછી અંતે પાર્ટનરશીપ નો વિચાર છે, ચાલો તો હવે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી લઈએ. પણ તત્વો વચ્ચે જે ઇલેક્ટ્રોન ની ભાગીદારી, હવે સમજો ગંભીર વાત છે, હું અને મારો મિત્ર બે ભાગામી સાયકલ લેશું તો તમને દેખાશે કે આ સાયકલ છે, તમે ભાગામી લીધી, બરોબર છે. તત્વો વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય તો મને કઈ નરી આંખે નહીં દેખાય, તેને સમજવું કેમ? જે નવી આંખે આપણે નથી દેખાતું ને એને સમજવા પણ થોડી તકલીફ થાય છે. આ સાયકોલોજીકલ વિધાન છે. આપણે એ જ વસ્તુને સરળતાથી સમજી શકીએ છીએ કે જે આપણે નવી આંખે જોઈ શકીએ છીએ. એટલે મોટી મોટી થિયરીઓ છે, આઈન્સ્ટાઈનના કેટલાક અનુમાનો છે, એ હજી સુધી ઘણા અર્થ નથી સમજી ગયા, ઘણા બધા. આમ તો આપણે બધાને આવી જાય, સાપેક્ષવાદી સંપૂર્ણ અર્થ નથી સમજી ગયા. એટલું સરળ નથી સમજવું. શું કામ? કારણ કે એવી બધી વસ્તુ આપણે નરી આંખે ન જોઈશું. હું અને મારો મિત્ર ભાગામી સાયકલ લેશું તો લઈને અમે સામે રાખશું, તમને ખબર પડી જશે સાચા સાયકલ છે ને, આ ભાગામી આ લોકો લીધેલી સાયકલ છે. હવે એટલે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય કે નરી આંખે નહીં દેખાય કે આ રે આ ભાગીદારી જુઓ. તો તત્વો વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય, નરી આંખે નથી દેખાતું, તો એને સમજવું કેમ? તો એ સમજવા માટે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય એ નોટ વિઝિબલ સિસ્ટમ, કે નરી આંખે જોઈ શકાય એવી સિસ્ટમ નથી, તો એને કઈ રીતે સમજશું, એને કેમ સમજશું? એના માટે પ્રોફેસર લુઈઝે એક સરસ મજાની મેથડ આપેલી છે, એને એને આપણે લુઈઝ મેથડ કહેશું, લુઈઝ બંધારણ કહેશું.
લુઈસ નામના પ્રોફેસરે આ તત્વો વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ને ભાઈ એ સમજવા માટેની એક મેથડ આપી કે આ મેથડથી તત્વો વચ્ચેની ઇલેક્ટ્રોનની ભાગીદારી સમજી શકાય એટલે લુઈસ પદ્ધતિ કહેવાય આપણે જોઈએ એના ત્રણ સ્ટેપ તમારે યાદ રાખવાના છે મતલબ કે જો પ્રોફેસર લુઈસ શું કહે છે જે બે તત્વો છે એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય જો એ તમારે સમજવું હોય તો પહેલો સ્ટેપ તત્વની સંજ્ઞા લખો લખી જે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય છે ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થાય છે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય કિંમત નીકળો તમારે સમજવું હોય તો પ્રોફેસર લુઈસના ત્રણ તબક્કા બરાબર યાદ રાખવા પડશે પહેલો તબક્કો મૂળ તત્વો પ્રોફેસર લુઈસ એવું કહે છે કે જે તત્વો વચ્ચે તમારે ભાગીદારી સમજવી છે એમની સંજ્ઞા લખો એમની સંજ્ઞા લખો તો આપણે લખી નાખી તત્વોની સંજ્ઞા શું મોટી વાત છે તત્વોની સંજ્ઞા લખી હા પછી પ્રોફેસર લુઈસ બીજું સ્ટેપ શું કે સંજ્ઞાની આજુબાજુ પૃથ્વી સંજ્ઞાની આજુબાજુ તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લખો મુદ્દા લખતા જજો વિડિયો વાળા માટે ખાસ લખતા જજો મુદ્દા કોઈ બુક ની અંદર સાઈડમાં ફક્ત લખતા જજો એ મુદ્દાઓને પાકા કરી નાખવાના છે આગળ ઉપર આવશે લુઈસ સિદ્ધાંતમાં હા સેમેસ્ટર 2 ની અંદર ભણશું ફરી પાછું આપણે આ વાત ત્યારે બહુ મજા આવશે ગણતરી તમને ખબર હશે ને તો લુઈસ નો સિદ્ધાંત ઠાર 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 નીકળી જશે તો લુઈસ પહેલી વાત એ કરે ફરી પાછો વયો જાઉં આખી વાત પાછી કરું પ્રોફેસર લુઈસે તત્વો વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એ સમજવા માટેની એક મેથડ આપી છે જેને આપણે લુઈસ પદ્ધતિ કહીએ પણ લુઈસે કીધું કે જો તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે મારે સમજવું હોય તો એના માટેના ત્રણ તબક્કા એમાં પહેલો તબક્કો તત્વની સંજ્ઞા લખો લખે બીજો તબક્કો તત્વની સંજ્ઞાની આજુબાજુ તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લખો બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન લખો અચ્છા હવે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા જો કેટલા ઇલેક્ટ્રોન છે એક તબક્કા કે ચોકડી વડી ઇલેક્ટ્રોન લખવા એટલે ચોકડી વડે લખે દસમાં ભણી ગયા ક્લોરીનની આજુબાજુ તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવો પ્રોફેસર લુઈસનો બીજો તબક્કો છે પહેલા સ્ટેપ સંજ્ઞા લખો બીજું સ્ટેપ એની આજુબાજુ એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લખો એની જ લખે ને કોકની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એનો લખે ક્લોરીનની આજુબાજુ ક્લોરીનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હલો ક્લોરીનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા છે મતલબ ગણિત કયો કેટલા છે સાત આ તો લખી સાત ઇલેક્ટ્રોન અહીંયા ચોકડી કરી ને અહીંયા તક્કું કરશું અહીંયા ચોકડી થી ઇલેક્ટ્રોન દર્શાવે છે તબકા ચોકડી કરતો સ્ટાર નહીં કરતા કે કુદડી નહીં કરતા આપણી નો આલે આમાં આનો નિયમ છે પ્રોફેસર લુઈસે જે કીધું પછી કેમિસ્ટ્રીનો નિયમ બની ગયો અહીંયા તમે ઇલેક્ટ્રોન તબકા કે ચોકડી વડે જ કરી શકો ખોટું એમાં આપણે ડાકણ નહીં કરવાનું નવી સંજ્ઞાઓ સ્ટાર નહીં કરતા સરસ લાગે ને એટલે એવું નહીં કરતા માટે કરે તો અહીંયા જે ક્લોરીન છે એની આજુબાજુ એની બાહ્યતમ કક્ષા સાત ઇલેક્ટ્રોન લખી હાલો આ બે બે જરૂરિયાત મુજબ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરો આ બે તત્વોની જરૂરિયાત કેટલી કેટલી છે એ મુજબ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરો આને એક ઇલેક્ટ્રોન છે એક ઘટે એટલે જરૂરિયાત એક થઈ આની બાહ્યતમ કક્ષામાં સાત છે એક ઘટે એટલે જરૂરિયાત એક થઈ તો બેની જરૂરિયાત કેટલી થઈ એક એક જરૂરિયાત એટલે શું લખતા આ પ્લસ માઇનસ નહીં આવે હા પ્લસ માઇનસ નહીં આવે હા વેરી ગુડ પ્લસ માઇનસ નહીં આવે ત્રીજા સ્ટેપમાં પ્રોફેસર લુઈસ સૂચવે છે કે તત્વોની જરૂરિયાત મુજબ ભાગીદારી કરો અહીંયા તો બાહ્યતમ કક્ષાના જ ઇલેક્ટ્રોન લખવાના અંદરની કક્ષાના નહીં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લખાઈ ગયા પછી એની જરૂરિયાત મુજબ ભાગીદારી કરો જરૂરિયાત કેમ ખબર પડે સંયોજકતા પરથી અને આ બધા સંયોજકતા આવે છે એવી હું આશા રાખું છું
અને આમથી ખબર પડી જાય ઇલેક્ટ્રોન અથવા જોડ ભાઈ હાઇડ્રોજન ભાઈ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે 1 ઘટે જરૂરિયાત 1 અને ભાઈ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે 1 ઘટે જરૂરિયાત 1 આ ભારતીય અર્થતંત્રની જરૂરિયાત તમને ન પૂછી ખાલી તત્વની ઇલેક્ટ્રોનની જરૂરિયાત તમને જોઈ ખબર પડી જાય ના ખબર પડે સિમ્પલ વાત છે 7 ઇલેક્ટ્રોન છે 1 ઘટે નાની જરૂરિયાત 1 ની અને પણ 1 છે ને 1 ઘટે એટલે જરૂરિયાત 1 ની 2 ની 1 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે માટે જરૂરિયાત મુજબ ભાગીદારી થશે 1 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે હાઇડ્રોજન કેસે મારા તરફથી 1 ઇલેક્ટ્રોન ભાગીદારી હાઇડ્રોજન કેસે મારા તરફથી 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કોને કેસે ક્લોરીન તો ક્લોરીન કેસે મારા તરફથી મારે 1 ઇલેક્ટ્રોન ભાગીદારી ભાગીદારી થઈ તત્વો નું સંગઠન થયું અને એને રાસાયણિક બંધ કહેવામાં આવે છે પણ અહીંયા આજે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ ને રાસાયણિક બંધ બન્યો છે માટે એવા બંધને સહ સંયોજક બંધ કહે છે તત્વો પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એકબીજા વચ્ચે સંગઠન રચે છે એને જરૂરિયાત બીજી કઈ ન હોય ખાલી બાહ્યતમ કક્ષા પૂરી કરવાની જરૂરિયાત હોય આપણી જેમ પૈસાની ને શાકભાજીની દૂધની એવી જરૂરિયાત ન હોય આપણે ઘણી બધી જરૂરિયાત હોય પેટ્રોલની ડીઝલની એવી જરૂરિયાત એની ન હોય એને એક જરૂરિયાત છે બાહ્યતમ કક્ષા પૂરી કરવાની છે ગમે બહુ તો જો બંને પોતપોતાની બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે આમ તત્વો વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે કે સંગઠન બંધ બન્યો પણ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનેલો છે એટલે આવા બંધને કહેવાય સહસંયોજક બંધ બસ વેરી સિમ્પલ મતલબ એક વાત તમારે યાદ રાખવાની છે પહેલા ભણી ગયા પાછળ મેં અને મારા મિત્રએ ભાગામે સાયકલ લીધી 2500 રૂપિયા ભેગા કર્યા ને સાયકલ લીધી તો સાયકલ જેટલી મારી ગણાય એટલી એની ગણાય કારણ કે બે ની પાર્ટનરશિપમાં છે તો તત્વોમાં એવું થશે અહીંયા બે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી છે તો આજે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે ક્લોરીન ના પણ ગણાશે અને હાઇડ્રોજન ના ગણાશે સાયકલ મારી ગણાય અને મારો જે મિત્ર છે એની સાયકલ ગણાશે કારણ કે બે ભાગીદારી મળી ગયેલી છે એમાં આજે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન જે ભાગીદારીના છે એ ક્લોરીન ના ગણાશે હાઇડ્રોજન ના ગણાશે હવે તમે હાઇડ્રોજન ને પૂછો કે લા ભાઈ તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન હાઇડ્રોજન કેસે મારી પાસે બે ઇલેક્ટ્રોન કે કા બે મારા છે એમ કે થઈ ગયા બે ઇલેક્ટ્રોન પેલા કેટલો હતો એક અને કેટલા થઈ ગયા બે બે થઈ ગયા ભાઈ તો કક્ષા પૂરી જોઈ ભાઈ તો કક્ષા બે જ ઘુમાયો હતો થઈ ગઈ ભાઈ તો કક્ષા પૂરી તમે ક્લોરીન ને પૂછો પેલા તમે પૂછો ક્લોરીન ને ભાઈ તમે બાયો કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે જો અહીંયા કેટલા છે સાત હવે તમે મારી કા ક્લોરીન ને પૂછો કે ભાઈ તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે ક્લોરીન કે છે મારે સંખ્યા 8 હતા કેટલા સાત થઈ કેટલા ગયા 8 કે આ બે મારા છે હાઇડ્રોજન ને પૂછો તો એ કે છે કે આ બે મારા છે ક્લોરીન ને પૂછો તો કે છે કે બે મારા છે દહીં ને પૂછો તો ખબર પડશે કે દહીં ના ભાગ આવી છે એટલે પર્સનલી તો બે બે ના ગણાશે એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન બંને ના ગણાશે ક્લોરીન ને પૂછો તો હવે જો એની બાહ્ય કક્ષામાં કેટલા થઈ ગયા કે આ 2 ને 2 4 ને 2 6 ને 2 8 પેલા માંથી કેટલા હતા 7 હવે કેટલા થઈ ગયા 8 હાઇડ્રોજન ને પેલા 1 હતો હવે 2 થઈ ગયા ક્લોરીન ને બાહ્ય કક્ષા વાત કરો અંદરની કક્ષા નું ગણવા ક્લોરીન ને બાહ્ય કક્ષામાં પેલા 7 હતા હવે કેટલા થઈ ગયા 8 8 થઈ ગયા એટલે ક્લોરીન ની બાહ્ય કક્ષા પૂરી કહેવાય હાઇડ્રોજન ને 2 થઈ ગયા એટલે એની બાહ્ય કક્ષા પૂરી કહેવાય બંને તત્વો ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરી પોતપોતાની બાહ્ય કક્ષા પૂરી કરી લીધી બંને બંધ થી જોડાઈ ગયા ભાગીદારી થી જે બંધ બન્યો છે ને એવા બંધ ને કહેવાય સહસંયોજક કઈ ન આવડે તો કઈ નહીં આ વિડિયો બે વખત રિવાઇઝ કરી નાખી ઇલેક્ટ્રોનની મદદથી ઇલેક્ટ્રોનથી બંધ બને તો અહીંયા ઇલેક્ટ્રોનથી બંધ બન્યો છે ભલે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે આપણે એને સહસંયોજક બંધ કહીએ છીએ પણ હકીકત બંધ તો ઇલેક્ટ્રોનથી બન્યો છે ને બંધ ઇલેક્ટ્રોનથી બન્યો છે ને ઇલેક્ટ્રોનથી જે બંધ બને તો બનતા બંધને કહેવાય રાસાયણિક બંધ એટલે સહસંયોજક બંધ છે એ રાસાયણિક બંધ છે કારણ કે ઇલેક્ટ્રોનથી બંધ બનેલો છે
ઇલેક્ટ્રોનથી બંધ બને તો એટલે રાસાયણિક બંધ કહેવાય. હા, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બંધ બન્યો છે એટલે પર્ટિક્યુલર એનું નામ થશે સહસંયોજક બંધ. પણ ઇલેક્ટ્રોનથી બંધ બન્યો છે એટલે આપણે એને કહેશું રાસાયણિક. પછી આ જે HCl છે ને આપણે વારે ઘડી આમ ન લખીએ, આપણી બુકમાં એને આમ લખેલું હોય છે HCl. આવી રીતે લખેલું આ બંધ છે ને બંધ, એમાં પછી ઇલેક્ટ્રોન તો અત્યારે દેખાશે પણ બુક ની અંદર પછી વારે ઘડી એમાં ઇલેક્ટ્રોન દેખાય દેખાડવા ન હોય, ખાલી આમ લીટો કરી દેવા. અહીં લીટામાં બે ઇલેક્ટ્રોન છે, કારણ કે લીટો લીટો નથી, લીટો બંધ છે. એમની અંદર બે ઇલેક્ટ્રોન છે એ આપણને ખબર હોવી જોઈએ, એ દેખાતા ન હોય પણ એમાં હોય ખરા. આ તો શરૂઆત છે એટલે આપણે આમ લખીએ, તમને ખબર પડે કે હા બંધમાં બે ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન દેખાડીએ, બાકી બંધની અંદર રહેલા ઇલેક્ટ્રોન દેખાડવાના ન હોય, આમ સીધો લીટો કરી દેવાનો અને આપણે બધાએ સમજી જ લેવાનું કે બંધ છે અને એક બંધમાં બે ઇલેક્ટ્રોન હોય. આમ ઇલેક્ટ્રોન થી જે બંધ બને છે રાસાયણિક બંધ કહેશું. જો મને કહો શું થઈ ગયું, આ રાસાયણિક બંધનું સરસ મજાનું ઉદાહરણ છે. રાસાયણિક બંધમાં પણ આપણે કયો બંધ બન્યો, સહસંયોજક બંધ. શું મોટી વાત છે, ભૌતિક બંધ ભણી દીધું, HCl માં જ ભણી, ઇલેક્ટ્રોન વગર બંધ. માનો કે HCl નો મારી પાસે અણુ છે એક, આ HCl નો બીજો અણુ છે. હા, એટલા માટે ભણાવો, ઘણા બાર લોકો થઈ જાય તો આ બે વચ્ચે ખબર ન હોય. જી કમ જી કરતા હોય, મારી પાસે HCl ના બે અણુ છે. મજાનું લેક્ચર છો, એટલે સુધી બરાબર ધ્યાનથી સાંભળજો, કોશિક પર મળશે. HCl ના અણુ છે મારી પાસે, બે અલગ અલગ અણુ છે. હું વારે કેટલી વખત બોલું અણુ છે, અણુ અણુ, પરમાણુ નથી, અણુ છે. પરમાણુ ભેગા મળી અણુ બનાવેલા છે. આ એક HCl નો અણુ છે, આ બીજો અણુ છે HCl નો, અને એમની વચ્ચે બંધ બનેલો છે. આ લીટો છે ને, લીટો નથી, હમણાં હમણાં જોયું આપણી બંધ છે, રાસાયણિક બંધ છે. હવે માતિકા તમે વિચારો, પેલા અહીંયા આ જે HCl H અને Cl હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે જે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે, બંધના જે ઇલેક્ટ્રોન છે, એના એ બંધના ઇલેક્ટ્રોન બે ના ગણાય, ભાગીદારીના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ના ગણાય, ક્લોરિન ના ગણાય, ભાગીદારીના ઇલેક્ટ્રોન બંને ના ગણાય, એટલે બંને એ ઇલેક્ટ્રોન ને આકર્ષતા. હાઇડ્રોજન એ આ બંધના ઇલેક્ટ્રોન ને આકર્ષે, ક્લોરિન પણ આ બંધના ઇલેક્ટ્રોન ને આકર્ષે. હવે બરાબર ધ્યાનથી સમજો, બરાબર બે મિનિટમાં પીગરા. ભાગીદારીના જે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન ના કહેવાય અને ક્લોરિન ના કહેવાય, બે ના ગણા ભાગીદારી કહેવાય. તેથી ભાગીદારીના ઇલેક્ટ્રોન ને હાઇડ્રોજન ને આકર્ષે અને ક્લોરિન ને આકર્ષે, કારણ કે એમાં બે નો હક છે. કારણ કે બે વચ્ચે પાર્ટનરશિપમાં છે ઇલેક્ટ્રોન, એટલે બે ના ગણા, બે નો હક છે. એટલે હાઇડ્રોજન ને ક્લોરિન બે ઇલેક્ટ્રોન ને આકર્ષે. હાઇડ્રોજન આ બાજુથી ખેંચતો હોય, ક્લોરિન આ બાજુથી ખેંચતો હોય. જરા એક ક્વેશ્ચન નો મને જવાબ આપજો કે હાઇડ્રોજન ના કેન્દ્રમાં પ્રોટોન કેટલા, એક એક પ્રોટોન છે. ક્લોરિન ના કેન્દ્રમાં પ્રોટોન કેટલા, 17 પ્રોટોન છે. વિચાર કરો કે ક્લોરિન ના કેન્દ્રમાં 17 પ્રોટોન છે, 17 પ્રોટોન આ ઇલેક્ટ્રોન ને આકર્ષતા. ક્લોરિન ના કેન્દ્રમાં જે 17 પ્રોટોન છે ને, 17 પ્રોટોન નું આકર્ષણ લાગે બંધના ઇલેક્ટ્રોન ને, અને હાઇડ્રોજન ના કેન્દ્રમાં એક પ્રોટોન છે, એક પ્રોટોન નું આકર્ષણ લાગતું હોય બંધના ઇલેક્ટ્રોન. ક્લોરિન ની તરફથી 17 પ્રોટોન નું આકર્ષણ લાગે છે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન ને, અને હાઇડ્રોજન તરફથી એક પ્રોટોન નું આકર્ષણ લાગે છે. તો ડેફિનેટલી બંધના ઇલેક્ટ્રોન કઈ બાજુ વધુ આકર્ષાયેલા રહેશે, ક્લોરિન તરફ, કે બાજુ 17 પ્રોટોન નું આકર્ષણ લાગે છે, એટલે બંધના જે ઇલેક્ટ્રોન છે એ થોડા ક્લોરિન તરફ ખસેલા હોય. આ કે બંધના જે ઇલેક્ટ્રોન છે એને ક્લોરિન માંથી 17 પ્રોટોન નું આકર્ષણ લાગે, હાઇડ્રોજન માંથી 1 પ્રોટોન નું આકર્ષણ લાગે, એટલે બંધના ઇલેક્ટ્રોન થોડા ક્લોરિન તરફ ખસેલા હોય. કોના તરફ ખસેલા હોય, ક્લોરિન તરફ, કારણ કે ક્લોરિન ના કેન્દ્રમાં પ્રોટોન વધારે છે. હવે જો કિંમત જો ને, બે પરમાણુ જ્યારે બંધથી જોડાયેલા હોય, સહસંયોજક બંધથી જ્યારે બે પરમાણુ જોડાય, ત્યારે બંધમાં જે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે એ મોટા પરમાણુ તરફ ખસેલા હોય. તો હાઇડ્રોજન ને ક્લોરિન નું મોટું કોણ થયું, ક્લોરિન, કારણ કે એમાં 17 પ્રોટોન છે, હાઇડ્રોજન નો 1 જ પ્રોટોન છે,
અને જે મોટો પરમાણુ છે એના તરફ બંને ઇલેક્ટ્રોન ખસેલા હશે એટલે બંને ઇલેક્ટ્રોન ક્લોરિન તરફ ખસેલા હોય બરાબર ધ્યાનથી જોજો પ્રશ્નનો જવાબ અહીંયા બંધના ઇલેક્ટ્રોન ક્લોરિન ની નજીક જાય હેલો હેલો બંધના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ક્લોરિન ની નજીક જાય ઇલેક્ટ્રોન એટલે કેવો વિજભાર ઇલેક્ટ્રોન એટલે કેવો વિજભાર ઋણ વિજભાર બંધના ઇલેક્ટ્રોન ક્લોરિન ની નજીક જાય એટલે ઋણ વિજભાર ક્લોરિન ની નજીક જાય એટલે ક્લોરિન ઉપર થોડો કેવો ઋણ વિજભાર હશે થોડો કેવો ઋણ વિજભાર આપણે નહીં બોલીએ ને આંશિક ઋણ વિજભાર કહેશે અસત પર ઋણ વિજભાર આવશે ડેલ્ટા બંધના ઇલેક્ટ્રોન હાઇડ્રોજન થી દૂર જશે કારણ કે ક્લોરિન વધુ ખેંચે એટલે હાઇડ્રોજન થી થોડા દૂર જશે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન થી દૂર ગયા ઇલેક્ટ્રોન હાઇડ્રોજન થી દૂર જાય છે એટલે ઇલેક્ટ્રોન દૂર જાય એટલે ઋણ વિજભાર દૂર જાય ઋણ વિજભાર દૂર જાય એટલે હાઇડ્રોજન પર થોડો કે વધારે વિજભાર તારા પર માટી કા ધ્યાનથી સમજો પછી કોઈ આ બુક ની અંદર સ્પષ્ટતાથી આવું નથી લખ્યું કે તમને આવડતું હશે તો મને આગળનું ભણાવવાનું બહુ મજા આવશે બધું બેઝિક છે બહુ મહત્વનું છે હજી જો તમને ન સમજે ને ક્લોરિન ઉપર શું કામ ઋણ આવ્યા અને હાઇડ્રોજન ઉપર શું કામ ધન આવ્યા તો મારા જે 12મા વાળા છોકરા છે ને એને કોઈ પણ જો તમારી ટચમાં હોય તો એને પૂછજો અથવા વોટ્સઅપ પર મને પૂછજો ખબર પડી જશે પ્રશ્ન થાય તો સેલું છે બહુ સરળ છે બીજા નંબરમાં પણ એવી રીતે થશે બે જે પાછા પણ મૂળ વાતમાં આવી છે અહીંયા પણ બંધના ઇલેક્ટ્રોન ક્લોરિન નજીક છે હલો ઇલેક્ટ્રોન ક્લોરિન ની નજીક ગયા એટલે ઋણ વિજભાર ક્લોરિન ની નજીક ગયો એટલે ક્લોરિન ઉપર થોડો કેવો ઋણ વિજભાર આવશે અસતઃ ઋણ વિજભાર હાઇડ્રોજન થી ઇલેક્ટ્રોન દૂર જાય છે ઇલેક્ટ્રોન દૂર ગયા એટલે ઋણ વિજભાર દૂર ગયો ઋણ વિજભાર દૂર ગયો હાઇડ્રોજન થી એટલે હાઇડ્રોજન ઉપર અસતઃ ધન વિજભાર આવશે જો આ અણુ છે એક અણુ છે આ બીજો અણુ છે બે અલગ અલગ અણુ છે હું નામ આપી દઉં આને કહી દઉં અણુ એ અને કહી દઉં હું અણુ બી બે અલગ અલગ અણુ છે એમાં બંધના ઇલેક્ટ્રોન એક બાજુ ખસ્યા ક્લોરિન બાજુ જેને કારણે અણુમાં ધ્રુવો ઉત્પન્ન થયા હાઇડ્રોજન ઉપર અસતઃ ધન ધ્રુવ ક્લોરિન ઉપર અસતઃ ઋણ ધ્રુવ અહીંયા પણ જુઓ અણુમાં ધ્રુવો ઉત્પન્ન થયા અને વિજભારે કહેવાય ને ધ્રુવ પણ કહેવાય આ ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ અણુમાં ધ્રુવો ઉત્પન્ન થયેલા છે કારણ કે બંધના ઇલેક્ટ્રોન એક બાજુ ખસ્યા જેને કારણે અણુમાં ધ્રુવો ઉત્પન્ન થયા તેથી આવા અણુ ને ધ્રુવીય અણુ કહેવાય કેવા અણુ કહેવાય ને ધ્રુવીય અણુ કહેવાય અને આ જે વિજભાર છે ને થોડો થોડો હોય વારે કરીએ આપણે થોડોક થોડોક ન લખાય એને લખાય અસતઃ અસતઃ અણુ મતલબ થાય થોડો એવો વિજભાર થોડોક 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 વિજભાર છે અસતઃ વિજભાર છે ધ્રુવ છે વિજભાર બોલો કે ધ્રુવ બોલો બે શકું છું અહીંયા અસતઃ થોડો કહેવાય ધ્રુવો છે એટલે આવા અણુને ધ્રુવીય અણુ કહેવાય અને હવે મારે દીકરા જોજો આ પહેલો જે અણુ છે ને એનો આ ઋણ ભારિત છેડો ઋણ ધ્રુવ બીજો જે અણુ છે ને એનો ધન ભારિત છેડો એટલે કે ધન ધ્રુવ બે વિરુદ્ધ વિજભાર ધરાવતા ધ્રુવો વચ્ચે આપ સૌ જાણો છો શું થશે વિરુદ્ધ વિજભાર ધરાવતા છેડા વચ્ચે શું થાય આકર્ષણ વિરુદ્ધ વિજભારિત ધ્રુવો બોલો કે વિરુદ્ધ વિજભાર વાળા છેડા બોલો અથવા સીધું બોલો વિરુદ્ધ ધ્રુવો વચ્ચે શું થશે આકર્ષણ અથવા એમ બોલાય વિરુદ્ધ વિજભાર વાળા છેડાઓ વચ્ચે શું થશે આકર્ષણ અને આવો જે આકર્ષણ થયું એને ભૌતિક બંધ કહેવાય ઇટ ઇઝ અ ફિઝિકલ લો જો અહીંયા જે અણુ વચ્ચે આકર્ષણ થયું એમાં ઇલેક્ટ્રોન ની પાર્ટિકલ ઇલેક્ટ્રોન કે આવ્યો ને આ જે ધ્રુવો છે આ જે વિજભારો છે એમને કારણે આકર્ષણ થયું છે તો મેં વ્યાખ્યા લખી છે મતલબ જો ઇલેક્ટ્રોન વગર કોઈ વિજભાર થી આકર્ષણ અનુભવે છે બંધન છે જો અહીંયા લખ્યું છે વિજભાર થી આકર્ષણ અનુભવી બંધ બનાવે તો તેવા બંધને ભૌતિક બંધ કેવા અહીંયા જે હવે આકર્ષણ થયું એટલે અણુ ખેંચાશે અણુ ખેંચાશે આકર્ષણને કારણે અણુ ટચ થઈ જશે સહેજ એવા ટચ થઈ જશે આપણે એવું લાગશે કે અણુ જોડાઈ ગયા છે આ અણુ ડેફિનેટલી જોડાઈ ગયા છે કે પણ ભૌતિક આકર્ષણને કારણે અણુ જોડાય આવું જે વિજભારો વચ્ચેનું આકર્ષણ હોય ને ભૌતિક આકર્ષણ
વિજ્ઞાનો વચ્ચેનું આકર્ષણ હોય ને એને ભૌતિક આકર્ષણ કહેવાય અને વિજ્ઞાનો વચ્ચેના આકર્ષણને કારણે ભૌતિક આકર્ષણને કારણે અણુ જોડાણ છે માટે ભૌતિક બંધ કહેવાય આ બંધ બન્યો એમાં કે ઇલેક્ટ્રોન આવ્યા નથી અને આવું એક પણ બુકમાં મળે ન તમારે બતાવજો આ તમારે ઠોકરોથી તમે શીખી શકો તમારા અનુભવથી તમે શીખી શકો લાંબુ એવું વાંચો ને ત્યારે આપણને ખબર પડે કે અચ્છા આવું આવ્યું છે મેં જે કેમેસ્ટ્રી મારી કેપેસિટી મુજબ જાણ્યું છે મેં જ્યાં સુધી એને સમજ્યું છે એનો નિચોડ હું તમને કહું છું આ બેઝિક શોખથી નથી આવ્યો હું જ્યારે તમારી જેમ શીખવાની શરૂઆત કરી તો મને આવી નથી ખબર